नमस्कार विद्यार्थी मित्रों, अपने संभावना में आगळ हवे आ लेक्चर में उदाहरण 11 થી ઉદાહરણ 18 નો અભ્યાસ કરશું, જે સંભાવનાની વ્યાખ્યાને રિલેટેડ છે। ચાલો તો આજનો આપણો કામ શરૂ કરીએ। મિત્રો, ઉદાહરણ નંબર 11 પેજ નંબર 18 ઉપર આ રીતે છે। બે સમતોલ સિક્કા ઉછાળવામાં આવે તો એક છાપ અને એક કાંટો મળે અને ઓછામાં ઓછી એક છાપ મળે તે ઘટનાની સંભાવના શોધો। चलो तो सौ प्रथम अपने बे सिक्का एक साथ उछाड़वामां आवे तो मळतो निदर्श अवकाश लखीए। तो बे समतोल सिक्का, बे समतोल सिक्का उछाळता मळतो निदर्श अवकाश, मळतो निदर्श अवकाश यु बराबर अपने आ रीते मळशे। बे सिक्का उछाळीए तो बन्ने उपर छाप, अथवा एक छाप एक कांट, अथवा टी एच कांट छाप, अने बन्ने उपर आपणे टेल मळे, बराबर छे। तो आ निदर्श अवकाश। हवे निदर्श अवकाशना कुल परिणामोनी संख्या आपणे गणीए, तेथी यू ना कुल परिणामो, कुल परिणामोनी संख्या, परिणामो एन बराबर आपणे लईए 4। अपने n इक्वल टू 4 मळे छे। चलो हवे आपणो क्वेश्चन नंबर 1 छे, पहेलो प्रश्न आपणो छे। पहेलो प्रश्न आ रीते छे, जेने आपणे घटना a कही दईए। तो a बराबर आपणने एक छाप अने एक कांटो मळे ते घटना, एक छाप अने एक कांटो मळे ते घटना, बराबर। અહીંયા આપણે નિદર્શ અવકાશમાં જોઈ શકીએ કે એક છાપ અને એક કાંટો મળે એવી કેટલી ઘટના છે, તો કે બે ઘટના છે, એચ ટી અને ટી એચ। તો અહીંયા આપણે એચ ટી અને ટી એચ લખીએ। તો ઘટના એ ને સાનુકૂળ પરિણામોની સંખ્યા આપણે જોઈએ તો એમ બરાબર આપણને મળે છે 2, કે આપણે લખશું એમ બરાબર 2। ઓકે, તો સંભાવના ઘટના એ બનવાની સંભાવનાને આપણે પી ઓફ એ કહીએ। તો પી ઓફ એ બરાબર એમ અપોન એન, એમ અપોન એન બરાબર 2 ના છેદમાં 4, અને 2 ના છેદમાં 4 આપણે કરીએ તો આપણને મળશે 1/2। મિત્રો, આપણો જવાબ થશે 1/2। તો પહેલા પ્રશ્નની સંભાવના આવી 1/2। ચાલો ક્વેશ્ચન નંબર 2 લઈએ આપણે। તો ક્વેશ્ચન 2 આપણને આ રીતે આપેલો છે કે ઓછામાં ઓછી એક છાપ મળે તેની સંભાવના શોધો। એટલે ક્વેશ્ચન નંબર 2 ને આપણે ઘટના બી આપી દઈએ। બી બરાબર ઓછામાં ઓછી, ઓછામાં ઓછી એક છાપ મળે, એક છાપ મળે તે ઘટના। ચાલો તો ઓછામાં ઓછી એક છાપનો મતલબ એવો થાય એક થી ઓછી નહીં, એક કે તેથી વધુ છાપ મળે। તો એક કે તેથી વધુ છાપ મળે એવા કેટલા બનાવ થાય છે, તો અહીંયા 3 બનાવ છે આપણી પાસે, જેમાં એક કે તેથી વધુ છાપ મળે છે, લાઈક એચ 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 ટી ટી એચ। તો આ 3 બનાવ એવા છે કે જેમાં તમને એક કે તેથી વધુ છાપ મળે છે, તેથી એમ બરાબર આપણે લખીએ બી ને સાનુકૂળ પરિણામોની સંખ્યા, તો આપણને 3 મળશે, એમ બરાબર 3। તેથી બી ની સંભાવના આપણે મેળવીએ પી ઓફ બી બરાબર એમ અપોન એન, તો આપણો જવાબ થશે 3 ના છેદમાં 4। તો બીજા પ્રશ્નનો જવાબ આવ્યો 3 ના છેદમાં 4। તો પી ઓફ બી ઇક્વલ ટુ 3/4। ઉદાહરણ નંબર 12 પેજ નંબર 18 ઉપર આપેલું છે, આ રીતે છે। 1 થી 6 અંક વડે અંકિત કરેલ બે સમતોલ પાસાને એક સાથે ઉછાળવામાં આવે છે, એટલે કુલ બનાવ જે છે એન બરાબર આપણે 36 મળશે આપણને। બંને પાસા પરના અંકોનો સરવાળો 7 થાય, બંને પાસા પરના અંકોનો સરવાળો 10 થી મોટો થાય, બંને પાસા પરના અંકોનો સરવાળો વધુમાં વધુ 4 થાય, બંને પાસા પર સરખા જ અંક મળે, બંને પાસા પર મળતા અંકોનો સરવાળો 1 થાય, બંને પાસા પર મળતા અંકોનો સરવાળો 12 કે તેથી ઓછો થાય તેની સંભાવના શોધો। ચાલો તો સૌ પ્રથમ આપણે જે નિદર્શ અવકાશ છે એના કુલ બનાવો લખીએ। તો બે પાસા એક સાથે ઉછાળતા, એક સાથે ઉછાળતા મળતા નિદર્શ અવકાશ ના કુલ પરિણામો, કુલ પરિણામોની સંખ્યા એન બરાબર થશે આપણે 6 ગુણ્યા 6, અથવા 6 નો વર્ગ પણ લખી શકીએ,
एन बराबर आपने मळशे 36। चलो हवे आपणे क्वेश्चन नंबर 1 જોઈએ। तो वन बाय वन आपणे ઘટનાના નામ આપતા જઈએ। ए बराबर, चलो तो ए बराबर આપણે આપેલું છે બંને પાસા પરના અંકોનો સરવાળો 7 થાય। તો બંને પાસા પરના અંકોનો સરવાળો, બંને પાસા પરના અંકોનો સરવાળો સાત થાય તે ઘટના બરાબર છે। ચલો તો સરવાળો સાત થાય એવા ક્યાં ક્યાં બનાવશે? આપણે હંમેશા એક થી સ્ટાર્ટ કરવાનું, એટલે એક છ લઈએ તો સાત મળે, બે પાંચ લઈએ તો સાત થાય, ત્રણ ચાર એવી રીતે, ચાર ત્રણ, પાંચ બે અને છ એક, બરાબર। આવી રીતે તમે જો તો ઘટના એ ને સાનુકૂળ પરિણામોની સંખ્યા ગણીએ તો એમ બરાબર આપણને મળશે છ। તેથી પી ઓફ એ બરાબર એમ અપોન એન કહીએ તો એમ અપોન એન એટલે છ ના છેદમાં 36 બરાબર આપણને મળશે એક ના છેદમાં 6। તો આપણો જવાબ થશે પી ઓફ એ ઇક્વલ ટુ 1/6। ચાલો હવે પ્રશ્ન નંબર બે આપણે લઈએ, ક્વેશ્ચન નંબર ટુ આપણને આ રીતે આપેલો છે અને આપણે નામ આપી દઈએ ઘટના બી। બી બરાબર આપણને બીજો પ્રશ્ન આપ્યો છે કે ભાઈ બંને પાસા પરના અંકોનો સરવાળો 10 થી મોટો થાય। આપણે અહીંયા ટૂંકમાં લખ્યા છે અત્યારે સરવાળો બંને પાસા પર આપણે તમારે લખી નાખવાનો આગળ, તો અત્યારે આપણે ટૂંકમાં લખીએ કે સરવાળો 10 થી મોટો થાય, 10 થી મોટો થાય તે ઘટના। ચલો તો 10 થી મોટો થાય એટલે કે કેટલા હોઈ શકે? તો કે 11 હોઈ શકે અથવા તો 12 હોઈ શકે। તો આપણે હવે એવા પરિણામ ગોતવાના છે કે જેમાં સરવાળો 11 અને 12 મળે। તો આપણે પહેલા પાસાનો વિચાર કરવાનો, હંમેશા પહેલા એક અને છ લઈએ તો સરવાળો સાત થાય, પોસિબલ નથી, બે અને છ લઈએ તો આઠ થાય, તો પણ પોસિબલ નથી, ત્રણ અને છ લઈએ તો પણ પોસિબલ નથી, ચાર છ લઈએ તો 10 થાય, તો પણ પોસિબલ નથી, એટલે ઓબ્વિયસલી આપણે 5 થી શરૂ કરવું પડે। તો આપણે લઈશું 5 6 અને 6 5, તો સરવાળો થશે 11, તો 5 6 અને 6 5। ચાલો હવે સરવાળો 12 થાય કઈક એવા કેટલા બનાવશે? તો કેવો એક જ બનાવશે, 6 6, બંને ઉપર 6 6 હોય તો સરવાળો 12 થશે। તેથી ઘટના બી ને સાનુકૂળ પરિણામોની સંખ્યા એમ બરાબર 3 થઈ, માટે ઘટના બી ની સંભાવનાને આપણે પી ઓફ બી કહીએ। તો પી ઓફ બી બરાબર એમ અપોન એન મળશે, એમ અપોન એન એટલે 3 ના છેદમાં 36, છેદ ઉડાડી દઈએ તો આપણો જવાબ થશે 1 ના છેદમાં 12, બરાબર છે। ચાલો હવે પ્રશ્ન નંબર આપણે 3 લઈએ, ક્વેશ્ચન નંબર 3। પ્રશ્ન નંબર 3 આપણને આ રીતે આપ્યો છે કે બંને પાસા પરના અંકોનો સરવાળો વધુમાં વધુ 4 થાય। ચાલો તો આપણે આવી રીતે સી આપશું કે બંને પાસા પરનો સરવાળો વધુમાં વધુ 4 થાય તે ઘટના। તો વધુમાં વધુ 4 થાય એટલે કે 4 થી વધવો જોઈએ નહીં, 4 કે તેથી ઓછો, એટલે 4 થઈ શકે અથવા 3 આવે અથવા 2 આવે। ચલો તો આપણે સરવાળા ગોતીએ તો સરવાળો 2 આવે એવો એક જ બનાવશે, 1 1, સરવાળો 3 આવે એવા 2 બનાવ, 1 2 અને 2 1, સરવાળો 4 આવે એવા 3 બનાવ, લાઈક 1 3 2 2 અને 3 1, ઓકે। તો ઘટના સી ને સાનુકૂળ પરિણામોની સંખ્યા આપણે જોઈએ તો એમ બરાબર આપણને મળશે 3 ને 3 6 બનાવ મળ્યા। તેથી ઘટના સી ને સાનુકૂળ પરિણામોને આપણે પી ઓફ સી કહીએ, તો પી ઓફ સી બરાબર એમ અપોન એન થશે, એમ અપોન એન એટલે 6 ના છેદમાં 36 અને 6 ભાગ્યા 36 કરો તો 1 ના છેદમાં 6 જવાબ મળશે। ચાલો હવે પ્રશ્ન નંબર 4 લઈએ, ક્વેશ્ચન નંબર 4। પ્રશ્ન નંબર 4 આપણને શું આપેલો છે ઉપર કે બંને પાસા પર સરખા જ અંક મળે। ચાલો તો પ્રશ્ન નંબર 4 ને આપણે ડી ઘટના નામ આપી દઈએ, તો બંને પાસા પર સરખા જ અંક મળે, સરખા જ અંક મળે તે ઘટના। મિત્રો હું બંને પાસા એવો શબ્દ આગળ નથી લખતો, તમારે જ્યારે પણ સમગણતા હોય ત્યારે લખવું કમ્પલસરી છે, તો હું શોર્ટમાં લખું છું એટલે ટાઈમ આપણો ઓછો બગડે। બંને પાસા પર સરખા જ અંક મળે તે ઘટના, ચાલો તો બંને પાસા ઉપર સરખા અંક એટલે આ રીતે, પહેલા પાસા ઉપર 1 તો બીજા પાસા ઉપર પણ 1, પહેલા ઉપર 2 તો બીજા ઉપર 2, એવી જ રીતે 3 3,
चार चार, पांच पांच अने छ छ। आवी रीते बन्ने पासा उपर सरखा अंक मळे। तो घटना डी ने सानुकूल परिणामों आपणे गणीए तो एम बराबर छ थशे। एथी पी ऑफ डी बराबर आपणने मळशे एम अपॉन एन। एम अपॉन एन एटले छ भाग्या छत्रीस, अने छ भाग्या छत्रीस એટલે એકના છેદમાં છ। ચાલો પ્રશ્ન નંબર પાંચ પહોંચ્યા આપણે। ક્વેશ્ચન નંબર પાંચ ને આપણે ઘટના ઈ નામ આપી દઈએ, તો ઈ બરાબર શું આપ્યું છે જોઈ લઈએ। ઘટના ઈ બરાબર આપણને આપેલું છે બંને પાસા પર મળતા અંકોનો સરવાળો એક થાય। ચાલો તો બંને પાસા પર મળતા અંકોનો સરવાળો સરવાળો એક થાય તે ઘટના। તો બંને પાસા પરનો સરવાળો એક થાય એ શક્ય જ નથી, કારણ કે બંને ઉપર એક જ આવે, એક એક આવે તો પણ સરવાળો બે થાય, એટલે આ જે છે એ અશક્ય ઘટના કહેવાય। શક્ય ઘટના અને અશક્ય ઘટનાની સંભાવના થાય પી ઓફ ઈ બરાબર ઝીરો, બરાબર છે। તો અહીંયા આપણે કોઈ ઘટકો દર્શાવવાની જરૂર રહેતી નથી। ચાલો ત્યારબાદ છઠ્ઠો અને છેલ્લો પ્રશ્ન આપણે જોઈએ। તો છઠ્ઠો પ્રશ્ન આપણને આપેલો છે બંને પાસા પર મળતા અંકોનો સરવાળો 12 કે તેથી ઓછો થાય તેની સંભાવના। ચાલો તો ઘટના એબીસીડી એફ આપણે આપીએ તો બંને પાસા પરના અંકોનો સરવાળો 12 કે તેથી ઓછો થાય તે ઘટના। ચાલો 12 કે તેથી ઓછો થાય તે ઘટના। હવે તમે જો તો સરવાળો આપણને આવી રીતે કરીએ તો સરવાળો જે છે બંને પાસા પર આપણે એક એક અંક લઈએ તો આપણને સરવાળો બે મળે, એવી રીતે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર, અને બંને પાસા ઉપર છ છ હોય એટલે કે સરવાળો મેક્સિમમ 12 મળે। અહીંયા આપણો પ્રશ્ન છે કે સરવાળો 12 કે તેથી ઓછો મળે। હવે 12 કે તેથી ઓછો એટલે તમે પાસા ફેંકો તો કોઈ પણ નંબર આવે ત્યારે સરવાળો જે છે એ હંમેશા 12 કે તેથી ઓછો થશે, એટલે કે આ ઘટના જે છે એ ચોક્કસ ઘટના કહેવાય। ચોક્કસ ઘટના અથવા એના તમે બધા પરિણામો લખવા જાઓ તો તમને એમ બરાબર મળશે 36, કારણ કે કુલ 12 કે તેથી ઓછો સરવાળો હોય એવા 36 બનાવશે। તેથી પી ઓફ એફ આપણે ગણીએ તો પી ઓફ એફ બરાબર આમ તો ડાયરેક્ટ એક મૂકી શકાય, પણ જો આવી રીતે ગણીએ 36 મૂકીને તો એમ અપોન એન એટલે 36 ના છેદમાં કુલ બનાવ 36 બરાબર થશે 1। મિત્રો ઉદાહરણ નંબર 13 પેજ નંબર 20 ઉપર આપેલું છે ઋત્વા શબ્દના બધા જ અક્ષરોની મદદથી બનતી તમામ ગોઠવણીમાં આર પ્રથમ સ્થાને આવે તેવી સંભાવના શોધો। ચાલો તો ઋત્વા શબ્દ જે છે એના બધા જ અક્ષરોની આપણે ગોઠવણી કરીએ તો આપણને મળશે કે ભાઈ ઋત્વા શબ્દના બધા જ અક્ષરોથી બનતી કુલ ગોઠવણી એન બરાબર સોરી ગોઠવણી એન બરાબર તો અહીંયા આપણે જોઈએ તો ઋત્વામાં કુલ ઋત્વા શબ્દમાં કુલ 5 લેટર્સ 5 અક્ષર આપેલા છે અને 5 અક્ષરને ગોઠવવાના પ્રકાર થાય 5P5 અથવા તમે 5 ફેક્ટોરિયલ પણ લખી શકો। 5 ફેક્ટોરિયલ આપણે ગણીએ તો આવી રીતે થશે 5×4×3×2×1 બરાબર, એટલે આપણને મળશે 120, તો એન બરાબર થશે 120। હવે પ્રશ્ન અહીંયા એવો છે આપણે એને ઘટના એ નામ આપી દઈએ, એ બરાબર તમામ ગોઠવણીઓમાં આર પ્રથમ સ્થાન પર આવે, આર પ્રથમ સ્થાને આવે તે ઘટના। ચાલો તો આર પ્રથમ સ્થાને આવે તે ઘટના આપણે ગોઠવવાની છે, તેનો મતલબ દાખલા તરીકે આપણે ઋત્વા લખીએ તો ઋત્વા શબ્દમાં આર જે છે એની પોઝિશન ફર્સ્ટ પ્લેસ ઉપર જ થવી જોઈએ, એટલે કે આર ની ગોઠવણી આપણે 1P1 રીતે કરી શકીએ, અને બાકી રહેલા જે 4 અક્ષરો છે એની ગોઠવણી જે છે એ આપણે 4P4 રીતે કરી શકીએ। તો ઋત્વા શબ્દમાં
આર પ્રથમ સ્થાને આવે એવી તમામ ગોઠવણીઓના પ્રકારને આપણે એમ કહીએ તો એમ બરાબર થશે 1p1 ગુણ્યા 4p4. ચાલો તો 1p1 એટલે 1 અને 4p4 એટલે 4 ફેક્ટોરિયલ. 1p1 એટલે 1 હવે ન લખીએ તો પણ ચાલે, અને 4p4 એટલે 4 ફેક્ટોરિયલ એટલે આ રીતે 4 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 1, તો 4 તેરી 12 દુ 24 થશે. તો p ઓફ a બરાબર, તેથી p ઓફ a બરાબર થાય m અપોન n બરાબર 24 ના છેદમાં, ચલો 24 ના છેદમાં n બરાબર છે 120, તો 24 પંચા 120 એટલે 1 ના છેદમાં 5 એ આપણો આન્સર થશે. ઉદાહરણ નંબર 14 મિત્રો આ રીતે આપેલું છે કે એક સરકારી વિભાગમાં નોકરી કરતા 4 પુરુષો, ચલો 4 પુરુષો અને કર્મચારીઓ અને 2 સ્ત્રી કર્મચારીઓને વારાફરતી એક પછી એક તાલીમ માટે તાલીમ કેન્દ્રમાં મોકલવામાં આવે છે. બંને સ્ત્રી કર્મચારીઓ ક્રમશઃ તાલીમ માટે જાય તેની સંભાવના શોધો. ચલો તો તાલીમ માટે આપણે કુલ આપણી પાસે છે 4 પુરુષો અને 2 સ્ત્રીઓ, કુલ 6 વ્યક્તિઓ છે. 6 વ્યક્તિઓ, 6 વ્યક્તિઓને ક્રમશઃ તાલીમ કેન્દ્રમાં મોકલવાના કુલ પરિણામો કેટલા થાય? તો કે ભાઈ 6 વ્યક્તિ છે તો 6 વ્યક્તિને મોકલવાના કુલ પરિણામો n બરાબર થશે, n બરાબર 6 ફેક્ટોરિયલ અથવા 6p6 પણ લખી શકે, એટલે 6 ગુણ્યા 5 ગુણ્યા 4 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 1 બરાબર. તો 6 થી 1 સુધીનો ગુણાકાર કરો તો થશે 720. તો n બરાબર અહીંયા થશે 720. હવે ખાસ ધ્યાન રાખવા જેવો મુદ્દો છે, તો અહીંયા આપણે ઘટના a બરાબર લઈ લઈએ કે બંને સ્ત્રી કર્મચારીઓને ક્રમશઃ તાલીમ માટે બંને સ્ત્રી કર્મચારીઓ ક્રમશઃ તાલીમ માટે જાય તે ઘટના. ચાલો અહીંયા થોડુંક આપણે લખાણના બદલે હું તમને રફ વર્ક કરીને દેખાડું. તો અહીંયા આપણે 2 સ્ત્રી કર્મચારીઓ છે એને ફિમેલ 1 અને ફિમેલ 2 કહી દઈએ, એટલે આ F1 અને આ F2 બરાબર. આ બંને ક્રમશઃ જશે, એટલે કાં તો એવું બને પહેલા F1 જાય અથવા તો પછી F2 જાય. ત્યારબાદ આપણે ગોઠવીએ તો મેલ આપણી પાસે 4 છે, M1 M2 M3 અને M4. તો અહીંયા આપણી પાસે ઇન્ટરનલ અને એક્સટર્નલ કેલ્ક્યુલેશન કરવાનો વારો આવે. તો આંતરિક ગોઠવણી આપણે કરીએ, આંતરિક ગોઠવણીઓ થશે F1 અને F2. આ બંનેમાંથી કોણ પહેલા જાય નક્કી નથી, એટલે બંનેને તાલીમ માટે મોકલવાના પ્રકાર થાય 2 ફેક્ટોરિયલ. અને બાહ્ય ગોઠવણીઓ આપણે ગણીએ, બાહ્ય ગોઠવણીઓ અહીંયા ધ્યાન રાખવાનું, બાહ્ય ગોઠવણીઓ થશે તો કે ભાઈ આ 4 પુરુષો અને આ ગ્રુપ છૂટું પડવાનું નથી બરાબર છે. એ તો બે એક પછી પહેલા ફિમેલ 1 જાય તો પછી ફિમેલ 2 જશે, અથવા તો પહેલા ફિમેલ 2 જાય તો પછી ફિમેલ 1 જશે. ટૂંકમાં આ બંનેનો વારો જે છે એ ક્રમશઃ હશે. ક્રમ આપણે નક્કી નથી કોણ પહેલા છે, પણ ક્રમશઃ હશે. એટલે એક ગ્રુપ આ અને 4 પુરુષો, એવી રીતે કુલ કેટલા વ્યક્તિ થયા? 5. 5 વ્યક્તિઓને તાલીમ માટે મોકલવાના પ્રકાર થાય 5 ફેક્ટોરિયલ. 2 ફેક્ટોરિયલ એટલે 2 અને 5 ફેક્ટોરિયલ એટલે 120 થશે. તેથી ઘટના એ ને સાનુકૂળ પરિણામોની સંખ્યા આપણે ગણીએ તો કે ભાઈ એમ બરાબર 2 ગુણ્યા 120 બરાબર 240 થશે. એમ બરાબર 240. તેથી પી ઓફ એ બરાબર ઘટના એ ને સાનુકૂળ બનાવો, પી ઓફ એ બરાબર એમ અપોન એન બરાબર 240, સોરી ઘટના એની સંભાવના પી ઓફ એ બરાબર એમ અપોન એન 240 ના છેદમાં 720 બરાબર. તમે 0 0 કેન્સલ કરી દો તો 24 તેરી 72, જવાબ આવશે 1 ના છેદમાં 3. ઉદાહરણ નંબર 15 આ રીતે આપ્યું છે, લીપ વર્ષમાં 53 ગુરુવાર હોવાની સંભાવના.
મિત્રો, હંમેશા યાદ રાખવાનું કે લીપ વર્ષ હોય, સામાન્ય વર્ષ હોય, કે કોઈ અઠવાડિયું આપ્યું હોય, કે કોઈ મહિના માટે આપણે જયારે સંભાવના મેળવવાની હોય, ત્યારે પહેલી વસ્તુ છેદમાં 7 આવશે એ નક્કી છે. આપણે અંશનો જવાબ કઈ રીતે નક્કી કરવાનો? તો કે જેટલા અઠવાડિયા પૂરા હોય એના ઉપરાંત જેટલા દિવસ થતા હોય એટલા દિવસ આપણો જવાબ થશે. દાખલા તરીકે લીપ વર્ષ એટલે એવું વર્ષ કે જેમાં 366 દિવસ થતા હોય, બરાબર. 366 દિવસનો મતલબ થાય કે 52 અઠવાડિયા પૂરા અને વધારાના 2 દિવસ હોય છે, એટલે કે લીપ વર્ષમાં 52 અઠવાડિયા પૂરા પૂરા અને 2 દિવસ વધારાના હોય છે. 52 અઠવાડિયા, 52 અઠવાડિયા એટલે 364 દિવસ અને 2 દિવસ વધારાના ગણીએ એટલે 366 દિવસ થશે, બરાબર. તો આ 2 દિવસો માટે, આ 2 દિવસો માટે મળતો નિદર્શ અવકાશ યુ બરાબર, ચાલો તો આ 2 દિવસ માટે કયો નિદર્શ અવકાશ મળે છે આપણે જોઈએ. તો આવી રીતે બની શકે સોમવાર અથવા મંગળવાર, આમાંથી બે કોઈ પણ બે હશે, એટલે મીન્સ કે સોમ મંગળ હોઈ શકે અથવા હોઈ શકે મંગળવાર અથવા અને બુધવાર અથવા બુધ ગુરુ, ગુરુ શુક્ર, શુક્ર શનિ, નીચે લખું છું શુક્ર શનિ, સોરી શનિ રવિ અને રવિ સોમ. તો મિત્રો, ગમે ત્યારે જ્યારે તમને લીપ વર્ષ, બિન લીપ વર્ષ કે કોઈ મહિના માટે દાખલો પૂછો હોય તો એના હંમેશા કુલ બનાવ જે છે એ એન બરાબર 7 થશે. અહીંયા આપણે ગણીએ 1 2 3 4 5 6 અને 7 બનાવ થયા, તેથી નિદર્શ અવકાશના કુલ પરિણામોની સંખ્યા એન બરાબર 7 થશે, બરાબર. તો હવે અહીંયા તમે જો તો આપણે આપણને કીધું છે 53 ગુરુવાર આવે, તો એને ઘટના એ કહી દઈએ, એ બરાબર લીપ વર્ષમાં 53 ગુરુવાર આવે. 53 ગુરુવાર કોઈ પણ વાર હોય, ગુરુવાર હોય, શુક્રવાર હોય, શનિવાર, બધા માટે સોમથી રવિ સુધી દરેક માટે સરખી સંભાવના રહી. લીપ વર્ષમાં 53 ગુરુવાર આવે એ ઘટના. ચાલો અહીંયા આપણે ઉપર જોઈ શકીએ કે ભાઈ 53 ગુરુવાર આવે એટલે કે ગુરુવાર આવે એવા કેટલા બનાવશે? તો અહીંયા આપણને બુધ ગુરુ અને ગુરુ શુક્ર બે બનાવ દેખાશે. તો બુધ ગુરુ અને ગુરુ શુક્ર, ગુરુ શુક્ર. આવી રીતે ઘટના એ ને સાનુકૂળ પરિણામોની સંખ્યા એમ બરાબર આપણને મળશે 2. તેથી એની સંભાવના આપણે જોઈએ તો પી ઓફ એ બરાબર એમ અપોન એન બરાબર 2 ના છેદમાં થશે 7. તો આપણો જવાબ આવ્યો 2 ના છેદમાં 7. ફરીથી મિત્રો યાદ રાખવાનો, અઠવાડિયા પૂરા થાય એના ઉપરાંત જેટલા દિવસો હશે એટલો તમારો જવાબ આવશે આ ટાઈપના પ્રશ્નમાં હંમેશા. મિત્રો, ઉદાહરણ નંબર 16 આપણે પહોંચ્યા, પેજ નંબર 22 ઉપર. એક બેંકના કેશ વિભાગમાં 7 કર્મચારીઓ નોકરી કરે છે, 7 કર્મચારીઓ નોકરી કરે છે, જે પૈકી 2 ઓફિસર છે, 3 ક્લર્ક છે અને 2 પટ્ટાવાળા છે. આ વિભાગના કર્મચારીઓમાંથી 2 કર્મચારીઓને યાદસ્તિક રીતે પસંદ કરી એક સમિતિની રચના કરવામાં આવે છે. આ સમિતિમાં પસંદ થયેલ 2 કર્મચારીઓમાં પહેલો પ્રશ્ન છે બંને પટ્ટાવાળા, બીજો પ્રશ્ન છે બંને ક્લાર્ક અને ત્રીજો પ્રશ્ન છે એક ઓફિસર અને એક ક્લાર્ક હોય તેની સંભાવના શોધો. ચાલો તો પહેલા તો આપણે 7માંથી 2 કર્મચારીની પસંદગી કરવાની છે, એટલે 7માંથી 2 ની પસંદગી કરવાના કુલ પરિણામોની સંખ્યા થોડું હું શોર્ટમાં લખું છું, એટલે હું બોલું એ તમારે લખી લેવાનું. કુલ પરિણામો એન બરાબર 7C2. ચાલો 7માંથી 2 ની પસંદગી કરીએ એટલે 7 × 6 / 2 × 1 = 21. તો આપણા માટે n બરાબર મળશે આપણને 21.
क्वेश्चन नंबर वन जे छे एने आपणे घटना ए कही दईए કે એ બરાબર બંને પટાવાળા પસંદ થાય તે ઘટના, બંને પટાવાળા પસંદ થાય તે ઘટના. ચાલો તો પટાવાળા કુલ કેટલા છે? તો અહીંયા આપણે જોઈ શકીએ બે પટાવાળા છે, બે માંથી આપણે બે પટાવાળા પસંદ કરવા છે તો એના માટેના સાનુકૂળ એ ઘટના એને સાનુકૂળ પરિણામો થશે ટુ સી ટુ બરાબર થાય એક. ઘટના એની સંભાવના આપણે ગોતીએ તો પી ઓફ એ બરાબર એમ અપોન એન બરાબર એકના છેદમાં 21 થશે. બરાબર, ચાલો ક્વેશ્ચન નંબર ટુ આપણે જોઈએ. પ્રશ્ન નંબર બી આપણને આપેલો છે અને આપણે ઘટના બી નામ આપી દઈએ. તો હું થોડું શોર્ટમાં લખીશ કે પસંદ થયેલ બંને વ્યક્તિ ક્લાર્ક હોય, એટલે કે બંને ક્લાર્ક પસંદ થાય તે ઘટના. બરાબર, એલિપ્સ કર્યા છે એનો મતલબ તમારે સમજવાનો, આગળ લખવાનું છે તમારે તે ઘટના. ચલો તો આપણે જોઈ લઈએ કે ભાઈ ક્લર્ક કેટલા છે, તો કે ત્રણ ક્લર્ક છે, ત્રણ માંથી આપણે બે પસંદ કરવાના છે. તો ઘટના બી ને સાનુકૂળ પરિણામોની સંખ્યા થશે થ્રી સી ટુ. થ્રી સી ટુ એટલે થાય થ્રી. તો પી ઓફ બી બરાબર આપણે મેળવીએ પી ઓફ બી બરાબર એમ અપોન એન બરાબર ત્રણના છેદમાં 27 સોરી 21, એટલે જવાબ આવશે આપણો એકના છેદમાં 7. તો બીજી સંભાવના છે આપણો એકના છેદમાં 7. ચાલો હવે ત્રીજો પ્રશ્ન જોઈએ. તો ત્રીજો પ્રશ્ન છે એક ઓફિસર અને એક ક્લર્ક હોય તેની સંભાવના. તો ત્રીજા પ્રશ્નને આપણે ઘટના સી નામ આપી દઈએ. એક ઓફિસર અને એક ક્લાર્ક પસંદ થાય, અથવા તો એક ઓફિસર અને એક ક્લાર્ક સમિતિમાં હોય તે ઘટના. ચાલો તો તે માટેના સાનુકૂળ આપણે બનાવ જોઈએ. કેટલા ઓફિસર છે? બે ઓફિસર છે, ત્રણ ક્લર્ક છે. તો બે માંથી એક ઓફિસર ને આપણે લઈએ તો 2c1 અને એક ક્લર્ક ને લઈએ તો 3c1. એવી રીતે 2 × 3 બરાબર થશે 6. તેથી P of C બરાબર આપણે મેળવીએ તો m upon n એટલે 6 ના છેદમાં 21. ત્રણે ભાગ લાવો તો 3 × 2 = 6 અને 3 × 7 = 21. આપણા ત્રીજા પ્રશ્નનો જવાબ થશે 2 ના છેદમાં 7. ત્યારબાદ મિત્રો ઉદાહરણ નંબર 17 પેજ નંબર 23 ઉપર એક બોક્સમાં કુલ 20 એકમો આવેલા છે. કુલ 20 એકમો છે જેમાં 10% ખામી વાળા છે. તો અહીંયા આપણે સંખ્યાના બદલે આપણને પર્સન્ટેજમાં આપેલા છે, તો આપણે 20 ના 10% કેલ્ક્યુલેટ કરીએ તો 20 × 10% તમે કરો તો 10 ના છેદમાં 100 બરાબર કેટલા આવશે? 2 આવશે. 2 0 કેન્સલ થઈ જાય તો 2 એકમ ખામી વાળા છે. એનો મતલબ એમ થાય કે 18 એકમ જે છે એ સારા હશે. આ બોક્સમાંથી યાદસ્તિક રીતે 3 એકમો પસંદ કરવામાં આવે છે. પસંદ કરેલા 3 એકમમાં પહેલો પ્રશ્ન 2 એકમ ખામી વાળા હોય, 2 એકમ ખામી રહિત હોય અને ત્રીજો પ્રશ્ન 3 એકમ ખામી રહિત હોવાની સંભાવના શોધો. ચાલો તો સૌ પ્રથમ તો આપણે કુલ બનાવ લખશું. આપણી પાસે કુલ અહીંયા લખીએ તો 20 એકમો છે જેમાં 10% ખામી વાળા, એટલે કે 18 ખામી વગરના વત્તા 2 ખામી વાળા, એમ આપણી પાસે કુલ 20 એકમો છે બરાબર. 20 એકમો બરાબર. હવે એમાંથી આપણે કેટલા 3 એકમો પસંદ કરવાના છે? તો 20 માંથી 3 એકમો પસંદ કરવાના કુલ બનાવો. 20 માંથી 3 એકમો પસંદ કરવાના કુલ પરિણામો થશે એન બરાબર 20c3. ચલો ગણતરી કરીએ તો 19 × 18 છેદમાં 3 × 2 × 1. તો 3 × 2 = 6 અને 6 × 3 = 18 બરાબર છે. કેલ્ક્યુલેટર ની હેલ્પ થી આપણે ગણતરી કરીએ તો 19 20 × 19 × 3 એટલે 20 × 3 = 60. 60 × 19 કરીએ આપણને મળશે 1140. તો કુલ બનાવ થશે 1140. તો એન બરાબર કુલ પરિણામો આપણને મળી ગયા. હવે આપણે ક્વેશ્ચન નંબર 1 લખીએ.
क्वेश्चन नंबर वन ने अपने घटना ए नाम आपी दी है। बे एकम खामी वाला होय ते घटना, चलो तो बे एकम खामी वाला होय ते घटना। तो बे एकम खामी वाला अहीं केटला छे आपणी पासे, बे एकम छे, एमांथी बे एकम पसंद करो तो एम बराबर थाय, तो के भाई टू सी टू, बे मांथी बे पसंद करो एटले टू सी टू जवाब आवशे वन। एनी प्रोबेबिलिटी आपणे मेळवीए तो पी ऑफ ए घटना एनी संभावना मेळवीए तो एम अपॉन एन बराबर एक ना छेद मां 1140 थशे। तो क्वेश्चन नंबर वन नो आपणो आंसर थशे बे एकम खामी वाला होय, 10% एकमो खामी वाला छे। ओके सॉरी, अहीं एक आपणे भूल थई, તો કુલ 3 એકમ પસંદ કરવાના છે, એમાં 2 એકમ ખામી વાળા, એનો મતલબ એવો થાય કે 1 એકમ ખામી વગરનો પણ હશે, બરાબર છે? તો ખામી વગરના આપણી પાસે કુલ 18 એકમો છે, એમાંથી 1 એકમ લઈએ તો 18C1, એટલે કુલ અહીંયા થશે આપણી પાસે 1 × 18 બરાબર 18 આઉટકમ્સ થશે, તો એમ અપોન એન થશે 18 ના છેદમાં 1140। ચાલો બંનેને આપણે 6 વડે ભાગીએ તો 6 × 3 = 18 થાય, અને અહીંયા જવાબ આવે 190 તેરી 1140 થશે। ચાલો હવે ક્વેશ્ચન નંબર 2 જોઈએ, તો ક્વેશ્ચન નંબર 2 આપણને આપેલ છે 2 એકમ ખામી રહિત હોય, ઘટના બી બરાબર 2 એકમ, 2 એકમો ખામી રહિત હોય, ખામી રહિત હોય એટલે કે 2 એકમો ખામી રહિત એટલે કે સારા હોય, તો બાકીનો 1 એકમ જે છે એ ખામી વાળો હશે, બરાબર છે? તો એને ઘટના બી ને સાનુકૂળ બનાવો તો આપણી પાસે ખામી રહિત 18 છે, 18 માંથી 2 પસંદ કરી લો 18C2, અને ખામી રહિત જે છે આપણી પાસે સોરી ખામી વાળા એકમો 2 છે એટલે 2 માંથી 1 પસંદ કરો એટલે 2C1, તો 18 એટલે કે ખામી રહિત એકમો ને આપણે સાનુકૂળ પરિણામો ગણીએ તો 18 × 17/2 × 1 એને ગુણ્યા 2C1 એટલે 2, તો આ 2 2 કેન્સલ થઈ જાય, બરાબર છે? તો 18 × 17 આપણે કરીએ તો આપણને મળશે, જસ્ટ અ મિનિટ, 18 × 17 તો આપણને મળશે 306, 306 એની સંભાવના મેળવીએ તો પી ઓફ બી બરાબર એમ અપોન એન બરાબર 306 ના છેદમાં 1140। ચાલો 1140, તો સૌ પ્રથમ આપણે ભાગ હલાવીએ 6 થી, એટલે અહીંયા આવી જશે 51 આવી જશે, 306 ભાગ્યા 6 કરીએ એટલે 51, 51 ના છેદમાં 1140, 1140 એને ભાગ્યા આપણે કરવાના છે 6, એટલે 190। હજી ટ્રાય કરીએ 190 / 3 કરીએ તો આપણને આગળ જવાબ મળશે 3, તો પોઈન્ટમાં આવે છે એટલે 51 ના છેદમાં 190 આપણો જવાબ થશે, સેકન્ડ નો આન્સર જોવો તો 51 ના છેદમાં 190। ચાલો હવે પ્રશ્ન નંબર 3 આપણે જોઈએ, ક્વેશ્ચન નંબર 3, તો પ્રશ્ન નંબર 3 શું આપ્યો છે કે 3 એકમ ખામી રહિત હોય, ખામી રહિત કેટલા છે 18, 18 માંથી 3 લેવાના છે એટલે ઘટના સી બરાબર 3 એકમ ખામી રહિત હોય, ખામી રહિત હોય તે ઘટના, બરાબર છે? તો એમ બરાબર થાય 18 માંથી તમે 3 લઈ લો તો 18C3 બરાબર 18 × 17 × 16 છેદમાં 3 × 2 × 1। ચાલો તો આપણે કેલ્ક્યુલેશન કરી નાખીએ ડાયરેક્ટ 18 × 17 × 16, હવે એને ભાગ્યા આપણે કરશું 3 × 2 = 6 એટલે 816 આવશે આપણી પાસે, 816। ચાલો તો પી ઓફ સી બરાબર એમ અપોન એન 816 ના છેદમાં આપણે કુલ બનાવ જે છે એ 1140 છે, 1140। ચાલો તો અહીંયા આપણે 12 ભાગ લાવીએ તો 816 / 12 કરીએ તો આપણને મળશે 68, 68 ના છેદમાં 1140 / 12 કરીએ આપણે 1140 / 12 એટલે 95, તો આપણો આન્સર થશે ક્વેશ્ચન નંબર 3 નો 68 ના છેદમાં 95, સોરી, તો ચેક કરી લઈએ, તો
क्वेश्चन नंबर थ्री नो आंसर तो से 68 ना छेद में 95। उदाहरण नंबर 18 आपने आपेलू से पेज नंबर 24 पर एक पेटी में कुल 10 चिट्ठीओ से जे पैकी 3 चिट्ठीओ इनाम ने पात्र से એનો મતલબ એવો થાય કે 7 જે ચિઠ્ઠીઓ છે એ ઇનામ વગરની હશે અથવા તો ઇનામ પાત્ર નહીં હોય। કથન નામનો એક બાળક યાદસ્તિક પેટીમાંથી યાદસ્તિક રીતે બે ચિઠ્ઠીઓ ઉપાડે છે તો 10 માંથી બે ચિઠ્ઠી ઉપાડે તો n બરાબર કેટલા થશે 10c2। તો કથનને ઇનામ મળે તેની સંભાવના શોધો। તો મિત્રો આ દાખલો આપણે બે રીતે સોલ્વ કરી શકીએ। તો સૌપ્રથમ આપણે ટાઇટલ આપી દઈએ તો કે ભાઈ ટાઇટલ માં આપણી પાસે 3 ઇનામ વગરની છે એટલે 7 ઇનામ વાળી વત્તા 3 ઇનામ વગરની નામ વગરની બરાબર કુલ 10 ચિઠ્ઠીઓ હશે બરાબર। હવે આ 10 ચિઠ્ઠીઓમાંથી કથન નામનો બાળક કેટલી ચિઠ્ઠી ઉપાડે છે તો કે 2 ચિઠ્ઠી ઉપાડે છે। તો 2 ચિઠ્ઠી ઉપાડવાના કુલ બનાવ અથવા તો કુલ પરિણામોની સંખ્યા કુલ પરિણામો n બરાબર આપણને મળશે 10 માંથી 2 ચિઠ્ઠી ઉપાડો તો 10c2 એટલે 10 ગુણ્યા 9 વેઇટ કેલ્સી બંધ કરી દો થોડીક વાર 10 ગુણ્યા 9 ભાગ્યા 2 ગુણ્યા 1 ચાલો તો અહીંયા આપણો જવાબ આવશે 5 થી ભાગ ઉડાડી દઈએ તો કેટલા વધશે 45 બરાબર। તો કુલ પરિણામોની સંખ્યા 45 થઈ। હવે જો આપણી પાસે બે રસ્તા છે તો કે પહેલા કથન ને ઇનામ મળવું જોઈએ, ઇનામ મળવું જોઈએ ચિઠ્ઠી કેટલી એને પસંદ કરવાની છે, બે ચિઠ્ઠી પસંદ કરવાની છે બરાબર। તો ઇનામ ક્યારે મળે તો કે બંને ચિઠ્ઠીઓ ઇનામ વાળી આવે તો એને ઇનામ મળે, અથવા આવું પણ બની શકે કે એક ચિઠ્ઠી ઇનામ વાળી અને એક ચિઠ્ઠી ઇનામ વગરની આવે તો પણ કથન ને ઇનામ મળી શકે। પણ આ થોડી લેન્ધી પ્રોસેસ છે એટલે આપણે આને રિવર્સ ઓર્ડરમાં કેલ્ક્યુલેશન કરીએ। રિવર્સ ઓર્ડરમાં એટલે એ પ્રાઇમ લઈને, તો પેલા તો ઘટના એ આપણે ડિફાઈન કરી દઈએ કે ભાઈ શું નામ છે કથન, કથન ને ઇનામ મળે, ઇનામ મળે તે ઘટના। ચાલો તો હવે એ પ્રાઇમ એનાથી ઊંધું શું થાય એ પ્રાઇમ, તો કે કથન ને ઇનામ ન મળે તે ઘટના। ચાલો તો કથન ને ઇનામ ક્યારે નહીં મળે, તો કે જો કથન આ 3 માંથી 2 ચિઠ્ઠીઓ ઉપાડશે ઇનામ વગરની તો કથન ને ઇનામ નહીં મળે। તો આપણે એ પ્રાઇમ ના સાનુકૂળ બનાવ મેળવીએ તો એમ બરાબર થશે 3c2, 3c2 બરાબર 3 થાય, તેથી પી ઓફ એ પ્રાઇમ બરાબર આપણને મળશે એમ અપોન એન બરાબર 3 ના છેદમાં કુલ બનાવશે 45 એટલે જવાબ આવશે 1 ના છેદમાં 15। પણ આ નિષ્ફળતાની સંભાવના છે, આપણે સફળતાની સંભાવના મેળવવી હોય પી ઓફ એ બરાબર તો એનું સૂત્ર છે 1 માઇનસ પી ઓફ એ પ્રાઇમ બરાબર 1 માઇનસ 1 ના છેદમાં 15 બરાબર 15 એકા 15, 15 માંથી 1 બાદ કરી દો તો 14 ના છેદમાં 15। કથન ને ઇનામ મળવાની સંભાવના જે છે એ, સોરી અહીંયા કઈ ભૂલ થઈ છે આપણે ચેક કરી લઈએ, તો કથન નામનો બાળક 10c2 એટલે 45 બરાબર છે, 3 ઇનામ વગરની ચિઠ્ઠી માંથી 2 લે એટલે 3 3 upon 45। લેટ મી ચેક, તો મિત્રો આપણે અહીંયા ક્વેશ્ચન માં અહીંયા જ ભૂલ કરી નાખી છે કે 10 ચિઠ્ઠીઓમાં 3 ચિઠ્ઠી ઇનામ પાત્ર છે, એના બદલે આપણે અહીંયા 7 ચિઠ્ઠી ઇનામ વાળી લઈ લીધી એટલે અહીંયા આવશે 3 ચિઠ્ઠી અને અહીંયા આવશે 7 ચિઠ્ઠી ઇનામ વગરની બરાબર છે। ચાલો તો કથન ને ઇનામ ન મળે એ માટે આપણે અહીંયા જે 3c2 લખ્યું હતું એની જગ્યાએ શું આવી જશે 7c2 આવી જશે, 7c2 અને 7c2 ની કેલ્ક્યુલેશન કરીએ તો 7 ગુણ્યા 6 ભાગ્યા 2 ગુણ્યા 1 બરાબર 21 એટલે 21 ના છેદમાં 45 થશે। ત્રણે ભાગ હલાવીએ આપણે તો 3 7 21 ને 15 ગુણ્યા 3 એટલે 45। ચાલો તો અહીંયા આપણે કેલ્ક્યુલેશન કરીએ તો 7 1 માઇનસ 7 ના છેદમાં 15 બાદબાકી કરો તો 15 માંથી 7 ગયા એટલે 8 8 ના છેદમાં 15 આપણો જવાબ આવશે। અહીંયા એક આપણે મિસ્ટેક થઈ હતી ક્વેશ્ચન વાંચવામાં અથવા તો લખવામાં, તો મિત્રો આઈ હોપ કે તમને આ ઉદાહરણો જે છે 11 થી 18 તમને બરાબર સમજાણા હશે। નેક્સ્ટ વિડીયોમાં આપણે આગળનો સ્વાધ્યાય કરશું, ત્યાં સુધી આવજો બધા।